નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને તમે જ્ઞાનસેતુનું પુસ્તક અને કંપાસ પેટી લઈને તૈયાર હશો બરાબર ને આપણે ગયા વર્ષનું પુનરાવર્તન કરી રહ્યા છીએ તમારી સાથે રહેલા વાલી મિત્રને જણાવવાનું કે કે જ્યારે તમારો બાળક આ એપિસોડનું પ્રસારણ જોઈ રહ્યો હોય ત્યારે જ્ઞાનસેતુની પુસ્તકમાં લખે નહીં તેનું ધ્યાન રાખવાનું છે અને જ્યારે એપિસોડ પૂરો થઈ જાય ત્યારબાદ તેને ઘરે રહીને લખવાનું છે એટલે કે ઘરે રહીને તેને પુનરાવર્તન કરવાનું છે તે બાબતનું તમારે ચોક્કસ ધ્યાન રાખવાનું છે તો મિત્રો આપણે જ્ઞાનસેતુના પ્રકરણ એકની અંદર પૂર્ણાંક સંખ્યાઓ અને પ્રકરણ બેની અંદર દશાંશ સંખ્યાઓ અને અપૂર્ણાંક સંખ્યાનું પુનરાવર્તન કર્યું હતું બરાબર ને હા તો આજે આપણે સમય સંખ્યાનું પુનરાવર્તન કરવાનું છે તૈયાર છો ને તમે તો ચાલો આજે પ્રકરણ નવનું પુનરાવર્તન કરી લઈએ તો સમય સંખ્યાઓ શું તમને ખબર છે ને તો ચાલો આપણે તેની વ્યાખ્યા જોઈએ સમય સંખ્યા એ સમય સંખ્યાને અંશ ભાગ્યા છેદ સ્વરૂપમાં હોય છે એટલે કે જે સંખ્યાને પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય જ્યાં પી અને ક્યુ પૂર્ણાંક છે ક્યુ બરાબર ઝીરો ના થાય જો બરાબર હોય તો ઝીરો થાય યા ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો એટલે કે ક્યુ ઝીરો નથી તો તેવી સંખ્યાને સમય સંખ્યા કહે છે જેમ કે ઓછા બે ભાગ્યા સાત ત્રણ ભાગ્યા આઠ ત્રણ બે છેદમાં ઓછા પાંચ વગેરે સમય સંખ્યા છે અને સમય સંખ્યાની અંદર બધા પૂર્ણાંક અપૂર્ણાંક સંખ્યાનો સમાવેશ થાય છે એટલે કે પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા દશાંશ અપૂર્ણાંક અને અપૂર્ણાંક સંખ્યાનો સમય સંખ્યામાં સમાવેશ થાય છે અહીંયા ક્યુ બરાબર ઝીરો નથી એટલે કે આપણને ખબર છે કે ઝીરો વડે ભાગાકાર શક્ય નથી એટલે આપણે અહીંયા ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો લખ્યું છે મિત્રો ત્યારબાદ આપણે સમય સંખ્યાઓ વિશે સમાન સંખ્યાઓ વિશે અભ્યાસ કર્યો હતો અને હા ધન સમય સંખ્યા ઋણ સમય સંખ્યા અને શૂન્ય સમય સંખ્યાનો પણ આપણે અભ્યાસ કર્યો હતો તમને યાદ છે ને તો હા તો તમારા જ્ઞાન સેતુના પુસ્તકમાં આ વિષયનું કોષ્ટક આપેલું છે કે જેની અંદર તમારે ધન સમય સંખ્યા ઋણ સમય સંખ્યા અને શૂન્ય સમય સંખ્યામાં તેનું વર્ગીકરણ કરવાનું છે તો તમને એ જરૂરથી આવડશે કારણ કે ગયા વર્ષે આપણે તેનો અભ્યાસ કરી ચૂક્યા છીએ ત્યારબાદ આપણે સમય સંખ્યાનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરતાં પણ શીખ્યા હતા યાદ છે તમને ચાલો આપણે એક દાખલા દ્વારા તેનું પુનરાવર્તન કરી લઈએ સંખ્યા રેખા પર એ બી સી ડી ઈ એફ જી એચ એવી રીતે દર્શાવેલા છે કે જેથી એ બી બરાબર બી સી બરાબર સીડી થાય અને ઈ એફ બરાબર એફ જી બરાબર જી એસ થાય તો બી સી ડી એફ અને એચ કઈ સંખ્યા દર્શાવે છે તે આપણે અહીંયા લખવાનું છે તો જુઓ મિત્રો આ હું અહીંયા એ બી સીડી સંખ્યા તમને કહીશ તો એફ જી અને એચ સંખ્યા તમારે જાતે લખવાની છે તો જુઓ અહીંયા ડી એ બી સીડી માઇનસ બે અને માઇનસ ત્રણની વચ્ચે દર્શાવેલી છે હવે આપણને ખ્યાલ છે સંખ્યા રેખા ઉપર જીરોની જમણી બાજુ ધન સમય સંખ્યા આવે અને જીરોની ડાબી બાજુ ઋણ સમય સંખ્યા આવે તો તમને ખ્યાલ જ છે તો અહીંયા જુઓ હવે ડી કઈ સંખ્યા દર્શાવી તો તેના માટે આપણે જોવું પડશે કે માઇનસ ત્રણ અને માઇનસ બે વચ્ચે કેટલા ભાગ કરેલા છે તો જુઓ એક બે ત્રણ ચાર અને પાંચ ભાગ કરેલા છે તો એનો મતલબ એ થશે કે આ સંખ્યા કઈ થશે બરાબર આ પહેલો ભાગ બીજો ભાગ ત્રીજો ભાગ ચોથો ભાગ અને આ પાંચમો ભાગ તો અહીં આપણે આ સંખ્યાને લખીશું માઇનસ બે પૂર્ણાંક એક પંચમાંશ તો આ સંખ્યા કઈ થશે બરાબર આ એ પેલો ભાગ તો બીજો ભાગ એટલા અહીંયા થશે માઇનસ બે પૂર્ણાંક બે હવે તો તમને ખ્યાલ આવી ગયો હશે કે બી એટલે શું કહેવાય બરાબર બી સંખ્યા દર્શાવશે માઇનસ બે પૂર્ણાંક ત્રણ અને સી બરાબર માઇનસ બે પૂર્ણાંક બે પંચમાંશ તો આ રીતે આપણે સંખ્યા રેખાઓ પર દર્શાવેલી સંખ્યાઓને આપણે નામ આપી શકીએ છીએ આ જ રીતે તમે આપેલી સંખ્યાઓને ભાગ પાડીને સંખ્યા રેખા ઉપર દર્શાવી શકો છો હવે બાકીની જે સંખ્યાઓ છે ઇ એફ અને જી અક્ષર માટે એ તમારે જાતે લખવાની છે મિત્રો ત્યારબાદ આપણે આપેલી સંખ્યાને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવતા શીખ્યા હતા તો પ્રમાણિત સ્વરૂપ એટલે શું બરાબર તો જે છેલ્લું સ્વરૂપ હોય અંત સ્વરૂપ અતિશંક્ષિત સ્વરૂપ કે જેના અંશ અને છેદનો ગુસ્સા એક આવે તો તેને કહેવાય અતિશંક્ષિત સ્વરૂપ એટલે કે પ્રમાણિત સ્વરૂપ કહેવાય તો આપણે પ્રમાણિત સ્વરૂપમાં આને ફેરવીએ તો અહીંયા માઇનસ સોળ ભાગ્યા વીસ છે તો સૌથી પહેલાં આપણે સોળ અને વીસના અવયવ પાડવા પડશે તો સોળ અને વીસના અવયવ પાડતા તમને આવડે છે તો આ રીતે પણ તમે અવયવ પાડી શકો છો અને અવયવના ઝાડની રીતે પણ તમે એટલે કે અવયવટી એટલે કે ફેક્ટર ટ્રીની મદદથી તમે અવયવ પાડી શકો છો તો અહીંયા થશે બરાબર બે અઠ્યા સોળ પછી ચાર દુ આઠ બે દુ ચાર અને બે એકા બે આ એ જ રીતે વીસના અવયવ પાડી દઈએ આપણે તો શરૂઆત ક્યાંથી કરશું તો જ્યારે આપણે અવયવ પાડવા હોય તો તમે કોઈ પણ ભાજક વડે તેના અવયવ પાડી શકો છો અહીંયા પાંચ ચોક વીસ અથવા દસ દુ વીસ પણ કરી શકો છો તો દસ દુ વીસ અહીંયા થશે પાંચ દુ દસ અને પાંચ એકા પાછા તો ચાલો આપણે અહીંયા લખી દઈએ સોળ ભાગ્યા વીસ એટલે સોળના અવયવ લખી દઈએ અને નીચે વીસ ના અવયવ અહીંયા બાદ બાકીની નિશાની તો છે જ હવે આપણને ખબર છે કે જો અંશ અને છેદમાં સમાન સંખ્યા હોય તો જવાબ કેટલો આવે બરાબર એક આવે તો આ બે ભાગ્યા બે એટલે જવાબ એક આવશે આ બે ભાગ્યા બે એટલે જવાબ એક આવશે તો અંશનો ગુણાકાર થશે એક ગુણ્યા બે ગુણ્યા બે એટલે એક ગુણ્યા એક એટલે એક બે ગુણ્યા બે એટલે બે એટલે આપણે બે ગુણ્યા બે લખીશું અને છેદમાં આવશે પાંચ તો આપેલી સંખ્યાનું અતિ સંચિત રૂપ થશે ઓછા ચાર ભાગ્યા પાંચ એટલે કે આ જે આપેલી સંખ્યા છે તેના પ્રમાણિત સ્વરૂપની અંદર જે અંશ અને છેદ આવે છે તે બંનેનો ગુસ્સા એક થાય છે તો પ્રમાણિત સ્વરૂપ એટલે આપેલી સંખ્યાના એટલે અંશ અને છેદનું સામાન્ય અવયવ એક સિવાય કોઈ બીજો ન હોય તો તેને પ્રમાણિત સ્વરૂપ કહે છે તમારા જ્ઞાન સૂત્રના પુસ્તકમાં ખાલી જગ્યાઓ આપેલી છે તેની અંદર ત્રણ નિશાને મૂકવાની છે આ નિશાને શું કહેવાય બરાબર ગ્રેટર ધેન એટલે કે થી મોટી સંખ્યા આને કહેવાય લેસ ધેન એટલે થી નાની સંખ્યા આને કહેવાય બરાબર એટલે કે બંને સંખ્યાઓ બરાબર છે અહીંયા આપણે બે સંખ્યાઓની સરખામણી કરવાની છે તો સરખામણી કરવા માટે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું આપણને ખ્યાલ છે સંખ્યા રેખાની જમણી બાજુ ધન સંખ્યા અને સંખ્યા રેખાની ડાબી બાજુ ઋણ સંખ્યા આવે એટલે કે ધન સંખ્યા મોટી નહીં ઋણ સંખ્યા નાની તો તમને ખ્યાલ છે કે સમય સંખ્યામાં કઈ સંખ્યાને ધન કહેવાય અને કઈ સંખ્યાને ઋણ કહેવાય તો જુઓ અહીંયા બે સંખ્યાઓ આપેલી છે સાત ભાગ્યા એકવીસ અને ત્રણ ભાગ્યા નવ હવે જુઓ સાત ભાગ્યા એકવીસ ઋણ છે અને ત્રણ ભાગ્યા નવ ધન છે તો કઈ સંખ્યા મોટી થશે બરાબર તમે શીખી ગયા તો ત્રણ ભાગ્યા નવ મોટી થશે એટલે સાત ભાગ્યા એકવીસ ત્રણ ભાગ્યા નવ કરતાં નાની થશે એટલે ઓછા સાત ભાગ્યા એકવીસ ત્રણ ભાગ્યા નવ કરતાં નાની થશે ચાલો બીજી જોઈએ ઓછા બે ભાગ્યા ઓછા ત્રણ અને બે ભાગ્યા ત્રણ તો જુઓ આપણને ખબર છે અંશ અને છેદમાં ઓછા કં નિશાની આવે તો સંખ્યા બની જાય ધન તો અહીંયા ઓછા બે ભાગ્યા ત્રણ છે તો સંખ્યા કઈ થશે આ બરાબર બે ભાગ્યા ત્રણ અને આ બાજુ કઈ છે વેરી ગુડ તો શું આવશે જવાબ બરાબર બરાબરની નિશાની આવશે તો આ રીતે આપણે સરખામણી કરી શકીએ છીએ જો અહીંયા ધન અને ઋણ સંખ્યા સિવાય જ્યારે છેદ સરખા ના હોય તો આપેલી સંખ્યાના છેદ સમાન કરીને પણ તેની સરખામણી કરી શકાય છે તો અહીંયા બે ખાલી જગ્યા મેં કરાઈ છે બાકીની ખાલી જગ્યા તમારે જાતે કરવાની છે ત્યારબાદ આપણે બે સમય સંખ્યાઓની વચ્ચે આવતી સમય સંખ્યાઓ શોધતા શીખ્યા હતા તમને યાદ છે ને હા તો ચાલો આપણે તેનું કોયડો જોઈ લઈએ તો ઓછા પાંચ ભાગ્યા ત્રણ અને ઓછા ત્રણ ભાગ્યા આઠ વચ્ચેની પાંચ સમય સંખ્યાઓ લખો તો અહીંયા ઓછા પાંચ ભાગ્યા ત્રણ છે તો આપણે સૌપ્રથમ તેના છેદ સમાન કરીશું તો છેદ સમાન કરવા માટે આપણે બંનેના લસા લેવા પડે તો અહીંયા ત્રણ અને આઠનો લસા લઈશું તો ત્રણ અને આઠનો લસા કેટલો થશે આપણે શીખી ગયા આ રીતે આપણે લસા કરી શકીએ છીએ અને બીજી અન્ય રીતે પણ તમે આનો લસા શોધી શકો છો તો જુઓ લસા કેટલો આવે છે તમે આ રીતે પણ લસા શોધી શકો છો તો લસા થશે ત્રણ દુ છ દુ બાર દુ ચોવીસ એટલે કે ચોવીસ તો અહીંયા આપણે ત્રણની જગ્યાએ ચોવીસ લેવા માટે ત્રણને કેટલા વડે ગુણવા પડે આઠ વડે તો અંશને પણ આઠ વડે ગુણવા પડે તો આઠ પંચ્યું ચાલીસ એટલે ઓછા ચાલીસ ભાગ્યા ચોવીસ ચાલો હવે એ જ રીતે અહીંયા આપણે લઈશું આઠ આઠની જગ્યા ચોવીસ લાવવા માટે ત્રણ વડે ગુણવા પડે તો તૈંતરી નવ ભાગ્યા તો જુઓ હવે અહીં છેદસો બંનેના સરખા જ છે તો અંશ ઉપરથી આપણે વચ્ચેની પાંચ સંખ્યાઓ લખવાની છે તો નવ અને એકતાલીસ વચ્ચેની કોઈ પણ પાંચ સંખ્યાઓ લખવાની પણ નિશાની કેવી છે બરાબર ઋણ નિશાની છે તો તમે સરળતાથી હવે લઈ શકશો કઈ કઈ સંખ્યાઓ લખશો બરાબર માઇનસ દસ ભાગ્યા ચોવીસ માઇનસ પંદર ભાગ્યા ચોવીસ તમે કોઈપણ સંખ્યાઓ લખી શકો છો વીસ ભાગ્યા ચોવીસ એકવીસ ભાગ્યા ચોવીસ માઇનસ ત્રીસ ભાગ્યા ચોવીસ મેં આટલી સંખ્યાઓ લખી છે તમે આના સિવાયની બીજી કોઈપણ સંખ્યા લખી શકો છો અને જો તમે બે સંખ્યાઓના છેદ સરખા કરી અને વચ્ચેની સમય સંખ્યા શોધી શકો છો અથવા આના સિવાય બીજી અન્ય રીતે પણ તમે ગણતરી કરી શકો છો મિત્રો આપણે સમય સંખ્યાની સરખામણી અને બે સમય સંખ્યાઓ વચ્ચે આવતી સમય સંખ્યાઓ ગયા વર્ષે શીખ્યા અને આ વખતે આપણે પુનરાવર્તન કર્યું ત્યારબાદ આપણે ગયા વર્ષે સમય સંખ્યાઓની વિવિધ ક્રિયાઓ જોઈ હતી હા સરવાળો બાદ બાકી ગુણાકાર ભાગાકાર તમને યાદ છે હા કારણ કે તમને જ્ઞાન સીધું પુસ્તક અગાઉથી મળી ગયું છે એટલે તમે તેમાં અથવા તમારી નોટબુકમાં તમે લખ્યું હશે બરાબર ને હા તો ચાલો આપણે તે ક્રિયાઓનું થોડું પુનરાવર્તન કરી લઈએ જુઓ અહીં બે સંખ્યાઓ આપેલી છે ઓછા તેર ભાગ્યા સાત વત્તા આઠ ભાગ્યા સાત તો અહીં આપણે કઈ ક્રિયા કરવાની છે બરાબર બે સંખ્યાઓ વચ્ચે સરવાળાની નિશાની છે તો આપણે તેનો સરવાળો કરીશું તો અહીંયા જુઓ સૌપ્રથમ આપણે તેના છેદ સરખા હોવા જોઈએ તો છેદ આના સરખા જ છે તો તો આ દાખલો આપણા માટે સરળ જ છે તો આપણે સૌ નીચે સાત મૂકી દઈશું હવે અંશ મૂકીશું તેર આઠ ચાલો આનો જવાબ કેટલો આવશે આપણને ખ્યાલ છે જ્યારે બે હોય સરખી નિશાની હોય તો કરવાનો અને અલગ અલગ નિશાની હોય તો કરવાની અને જે મોટી સંખ્યા હોય તેનું આપણે ચિહ્ન મૂકીશું તો જુઓ તેર અને તો તેર ઓછ આઠ કેટલો જવાબ આવે બરાબર પાંચ આવે અને નિશાની કોની મૂકીશું બરાબર ઓછા કાંડની કેમ કારણ કે તેર મોટી સંખ્યા છે નીચે આવશે સાત તો અહીં આપેલી સંખ્યાનો જવાબ માઇનસ પાંચ ભાગ્યા સાત આવે છે હવે અહીંયા તો છેદ સરખા જ છે પરંતુ જો છેદ સમાન ના હોય તો બંને સંખ્યાનો છેદ સમાન કરી અને આવી રીતે સરવાળા કરવામાં આવે છે તો ચાલો ત્યારબાદ આપણે બીજી ક્રિયા જોઈએ વાલીશ્રીને જણાવવાનું કે અહીંયા જે પુનરાવર્તન થાય છે તે તમારું બાળક નોટબુકમાં કે જ્ઞાન છે પુસ્તકમાં ન લખે તેનું ધ્યાન રાખવાનું છે કારણ કે અહીંયા આપણે પુનરાવર્તન કરીએ છીએ એટલે જ્યારે આ એપિસોડ પતી જાય ત્યારબાદ તેને લખવામાં તેને મદદ કરજો અને અત્યારે આ પુનરાવર્તન ધ્યાનથી કરવા દેવું ચાલો હવે અહીંયા બાદ બાકી કરશું બે ભાગ્યા સાત અને અહીંયા ઓછા કરીને નિશાની અહીંયા ઓછા કરી નિશાની તો આપણને ખ્યાલ છે જ્યારે બે વખત ઓછા કરની નિશાની આવે એટલે શું થઈ જાય વધતાની તો નીચે પાંચ ભાગ્યા છો એટલે કે અહીંયા જુઓ ઉપરથી બાદ બાકીની નિશાની પરંતુ બે વખત ઋણ ચિહ્ન આવવાને કારણે અહીંયા આપણને ધન ચિહ્નો મળે છે હવે આપણને ખ્યાલ છે કે જ્યારે સરવાળું કરવાનું હોય ત્યારે બંનેના છેદ સરખા હોવા જોઈએ તો આપણને સરવાળું કરવામાં સરળતા રહે છે તો એ આપણે અગાઉના ધોરણે એ પણ શીખી ગયા કે જ્યારે બે ક્રમિક સંખ્યાનો લસા શોધવાનો હોય તો તેમનો લસા કેટલો થાય બરાબર તેમના ગુણાકાર જેટલો થાય તો છ અને સાત બંને ક્રમિક સંખ્યા છે તો તેમનો લસા કેટલો થશે બરાબર બેતાલીસ થશે તો આપણે અહીંયા સાતની જગ્યાએ બેતાલીસ લાવવા માટે સાતને છ વડે ગુણીશું તો બેને પણ છ વડે ત્યારબાદ છની જગ્યાએ બેતાલીસ લાવવા માટે છ ને સાત વડે તો પાંચે પણ સાત વડે તો છ દુ બાર નીચે થશે સાત છક બેતાલીસ એ જ રીતે પાંત્રીસ નીચે બેતાલીસ હવે આપણને ખ્યાલ જ છે છેદ આપણે સમાન હોવાથી નીચે આપણે આ રીતના મૂકીશું જવાબ કેટલો આવશે બરાબર સુડતાલીસ ભાગ્યા બેતાલીસ હવે જુઓ અહીંયા આપણે અંશ અને છેદમાં કોઈ સંખ્યા સામાન્ય નથી એનો મતલબ શું થયો આ આપણો જવાબ છે જો કદાચ તમને કોઈ અવયવ સામને દેખાય તો તેને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનું છે પ્રમાણિત સ્વરૂપમાં કઈ રીતને ફેરવું તે આપણે અગાઉ શીખી ગયા છે ચાલો ચાલો હવે આપણે ગુણાકાર કરીએ તો ગુણાકાર તો તમને આવડે જ છે તો ગુણાકાર માટે શું કરીશું આપણે બરાબર તમે શીખી ગયા ગુણાકાર માટે અંશ અંશનો ગુણાકાર અને છેદ છેદનો ગુણાકાર તો અહીંયા જુઓ ત્રણ ગુણ્યા તેર નીચે થશે તેર ગુણ્યા ત્રણ હવે આપણને ખ્યાલ છે કે બે સમાન સંખ્યાનો ભાગાકાર એક આવે તો ત્રણ ભાગ્યા ત્રણ એટલે એક એ જ રીતે તેર ભાગ્યા તેર એટલે એક તો જવાબ આવશે એક ગુણ્યા એક છેદમાં ઓછા એક તો જવાબ કેટલો આવે બરાબર ઓછા એક તો આ રીતે આપણે ગુણાકાર કરી શકીએ છીએ ચાલો એક બીજી સંખ્યાનો ગુણાકાર કરીએ બે ભાગ્યા પાંચ ગુણ્યા ઓછા પાંચ ભાગ્યા નવ તો અગાઉની જેમ જ અંશ અંશનો ગુણાકાર અને છેદ છેદનો ગુણાકાર અગાઉ શીખી ગયા સમાન સંખ્યાનો ભાગાકાર એક આવે તો પાંચ ભાગ્યા પાંચ એટલે એક એટલે બે ગુણ્યા ઓછા એક છેદમાં આવશે નવ તો જવાબ કેટલો આવશે બરાબર માઇનસ બે ભાગ્યા નવ તો આ રીતે હવે તમને યાદ આવી ગયું હશે કે આપેલી સંખ્યાના સરવાળા બાદ બાકી અને ગુણાકાર કઈ રીતે થાય તો ચાલો તે જ રીતે આપણે ભાગાકાર પણ જોઈ લઈએ તો ભાગાકારની ક્રિયા માટે આપણને યાદ છે કે ભાગાકારની ક્રિયા માટે આપણે સૌપ્રથમ પ્રથમ આગની સંખ્યા લખીશું ત્યારબાદ ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની અને હા ભાગાકારની નિશાની પછી જે સંખ્યા છે તેનું આપણે વ્યસ્ત લખીશું હવે તમને ખ્યાલ છે વ્યસ્ત કોને કહેવાય બરાબર આપેલી સંખ્યાને અંશ અને છેદ બદલી દઈએ તો આપણને આપેલી સંખ્યાનો વ્યસ્ત મળે છે એટલે કે જો બે ભાગ્યા પાંચ હોય તો તેનો વ્યસ્ત થશે પાંચ ભાગ્યા બે એ જ રીતે ઓછા ત્રણ ભાગ્યા સાત હોય તો તેનો વ્યસ્ત થશે સાત ભાગ્યા ઓછા ત્રણ તો ચાલો અહીંયા બે છે તો બેનો વ્યસ્ત કેટલો થાય હા આપણને ખ્યાલ છે કે બેને આપણે બે સમય સંખ્યા છે તો બેને આપણે બે ભાગ્યા એકની રીતે લખી શકીએ તો તેનો વ્યસ્ત થશે બરાબર એક ભાગ્યા બે તો આપણે ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની મૂકીશું અને બેની જગ્યાએ આપણે મૂકીશું તેનું વ્યસ્ત એક ભાગ્યા બે હવે તો શું બની ગયું બરાબર ગુણાકાર તો અંશ અંશનો ગુણાકાર છેદ છેદનો ગુણાકાર તો જવાબ કેટલો આવશે બરાબર ઓછા ત્રણ ભાગ્યા ચૌદ મિત્રો આપણે આપેલી સંખ્યાના સરવાળા બાદ બાકી ગુણાકાર અને ભાગાકારની ક્રિયાઓ જોઈ મિત્રો આપણે એ પણ શીખ્યા હતા વિરુદ્ધિ ઘટક હા વિરુદ્ધિ ઘટક એટલે શું બરાબર જે બે સંખ્યાનો સરવાળો ઝીરો આવે તે બે સંખ્યાને એકબીજાની વિરોધી સંખ્યાઓ કહે છે તો વિરોધી સંખ્યામાં શું કરવાનું આપણે બરાબર આપેલી સંખ્યાનું ચિહ્ન બદલી દેવાનું તો ત્રણની વિરોધી હોય તો ઓછા ત્રણ બે ભાગ્યા ત્રણની વિરોધી વેરી ગુડ ઓછા બે ભાગ્યા ત્રણ ઓછા ચાર ભાગ્યા પાંચની વિરોધી ચાર ભાગ્યા પાંચ અને આપણે વ્યસ્ત સંખ્યા પણ શીખી ગયા બરાબર જે બે સંખ્યાનો ગુણાકાર એક આવે તેમને એકબીજાની વ્યસ્ત કહેવાય જે આપણે હમણાં જ જોયું બેનું વ્યસ્ત એક ભાગ્યા બે ત્રણ ભાગ્યા પાંચનો વ્યસ્ત પાંચ ભાગ્યા ત્રણ બરાબર તો બાકીના દાખલા તમારે જાતે લખવાના છે તો ચાલો ત્યાર પછીના પ્રકરણનો આપણે અભ્યાસ કરીએ આપણે પ્રકરણ નંબર દસ અગાઉના ધોરણની અંદર તમે જુદી જુદી રચનાઓનો અભ્યાસ કર્યો હતો હા વર્તુળ બનાવતા રેખાખંડ ખંડ પણ દોર્યો હતો બરાબર ત્યાર પછી વિવિધ પ્રકારના ખૂણાઓની રચના જોઈ હતી હા જો પેલો ભાઈ બોલ્યો ત્રિકોણની રચના પણ આપણે કરી હતી બરાબર ને તો ચાલો આપણે તેનું પુનરાવર્તન કરી લઈએ નેવણુંકૂણ રચવા માટે સૌપ્રથમ આપણે એક કિરણની રચના કરીશું જુઓ અહીં ઓપી એક કિરણ છે ત્યારબાદ આપણે પરિકર લઈશું તમને ખ્યાલ છે પરિકરની અંદર અનુરૂપ માપનો એટલે તમને જે ગમતો હોય એટલે કે યોગ્ય માપનો ચાપ લેવાનો ઓને કેન્દ્ર લેવાનું અને એક ચાપ મારવાનું બરાબર અહીં જે કિરણ છે એ આપેલા કિરણને જ્યાં છેદે ત્યાં કોઈ નામ આપી દો ધારો કે તેનું નામ આપી દઉં છું હું એ હવે એને કેન્દ્ર લઈ લો અને ચાપ મારીએ તો અગાઉના ચાપને જ્યાં છેદે છે ત્યાં નામ આપી દઈએ બી તો આ ક હવે જો ઓ બીને આપણે છે જોડી દઈએ તો કયો ખૂણો બને બરાબર સાહીઠનો ખૂણો બનશે ચાલો બીને આપણે કેન્દ્ર લઈ લઈએ અને ફરીથી બીજો ચાપ મારીએ તો અગાઉના ચાપને છે ત્યાં નામ આપી દઈએ સી જો આપણે ઓ સીને જોડી દઈએ તો કયો ખૂણો બનશે બરાબર ઓ બીને જોડતા સાહીઠ તો ઓ સીને જોડતા એકસો વીસ આપણે તો નેવના ખૂણાની રચના કરવાની છે નેવનું સાહીઠ અને એકસો વીસની વચ્ચે આવે તો આપણે બીને કેન્દ્ર લઈ અને એક ચાપ મારીશું બહુ ધ્યાનથી તમારે ચાપ મારવાનો છે એ જ રીતે આપણે સીને કેન્દ્ર લઈશું અને આપણે એક ચાપ દોરીશું હવે બંને ચાપ જ્યાં છે દે ત્યાંના માપી દઈએ ક્યુ હવે આપણે ઓક્યુને જોડી દઈશું જુઓ મિત્રો ઓક્યુને જોડી દઈશું તો આપણને આવી રચના મળશે તો તમે કોણ માપકની મદદથી તમે માપી શકશો કે આપેલો ખૂણો નેવો અંશનો છે જુઓ તમે અહીંયા ચેક કરી શકો છો કે અહીંયા આપણે જે ખૂણો દોરેલો છે તે નેવું અંશનો છે તો આ રીતે આપણે નેવ અંશના ખૂણાની રચના કરી શકીએ છીએ ત્યારબાદ આપણે ત્રિકોણની રચના જોઈ હતી તો ચાલો આપણે ત્રિકોણ એબીસીની રચના કરવાની છે તો સૌ પ્રથમ આપણે તે ત્રિકોણની કાચી આકૃતિ દોરીશું કારણ કે જ્યારે પણ કોઈ ત્રિકોણ દોરવાનો હોય ત્યારે આપણે કાચી આકૃતિ દોરીએ તો આપણને સરળતા રહે છે તો ચાલો આપણે નામ આપી દઈએ એ બી અને સી તો એ બીનું માપ સાત સેમી બીસીનું માપ આઠ સેમી અને એસીનું માપ નવ સેમી જુઓ મિત્રો અહીંયા તમને પુનરાવર્તન કરવામાં આવે છે એટલે તમારે તે હાલ લખવાનું નથી પરંતુ જ્યારે એપિસોડ પૂર્ણ થાય ત્યારે તમારે લખવાનું છે તો તમે અહીંયા ધ્યાનથી પુનરાવર્તન કરજો કારણ કે બાકીના દાખલા તમારે જાતે લખવાના છે તો જુઓ સૌ પ્રથમ આપણે નીચેનો રેખાખંડ દોરીશું કયો છે બીસી માપ કેટલું આઠ સેન્ટીમીટર તો આપણે સૌ પ્રથમ અહીંયાથી આઠ સેન્ટીમીટર માપનું અહીંયા રેખાખંડ બેસી દોરીશું હવે આપણે એ બી રેખાખંડ દોરવાનો છે તો આપણે પરિકરની મદદથી સાત સેન્ટીમીટર માપ લઈ અને આપણે એક ચાપ દોરીશું તમારે ચાપ દોરવાનો થોડો મોટો કારણ કે આપણે બે ચાપનું છેદબિંદુ શોધવાનું છે ચલો ત્યારબાદ એસી બરાબર નવ સેન્ટીમીટર તો નવ સેન્ટીમીટર આપણે લઈશું પરિકરનું માપ અને ને કેન્દ્ર લઈ અને આપણે આ રીતે બીજો ચાપ દોરીશું આપણે આ વધારાનો ભાગ દૂર કરી દેવાનું હવે બંને ચાપ જ્યાં છેદે ત્યાં નામ એ આપી દો હવે એ અને બીને જોડી દો એ જ રીતે એ અને સીને જોડી દો તો જુઓ મિત્રો આપણો માગેલા માપનો ત્રિકોણ તૈયાર તમે બાજુઓ માપશો તો તમને ખ્યાલ આવશે કે જુઓ આ બાજુનું માપ આઠ સેન્ટીમીટર આ બાજુનું માપ સાત સેન્ટીમીટર અને આ બાજુનું માપ નવ સેન્ટીમીટર થાય છે તો જે માગેલા માપનો ત્રિકોણ છે ચાલો ત્યારબાદ આપણે એક બીજો ત્રિકોણ જોઈએ તમે બરાબર પુનરાવર્તન કર્યું હશે મને ખ્યાલ છે તમે કોઈએ અત્યારે તમારી નોંધપોથીમાં લખ્યું નહીં હોય કારણ કે જો તમે બરાબર પુનરાવર્તન કરશો તો તમને બાકીના દાખલા સરળતાથી આવડશે તો ચાલો બીજું એક ત્રિકોણ દોરીએ અહીં આપણે ત્રિકોણ ડીઈ એફની રચના કરવાની છે તો સૌ પ્રથમ આપણે તેની કાચી આકૃતિ દોરીશું તો જુઓ અહીંયા ખૂણો આપેલો છે તો સૌ પ્રથમ અહીં આપણે ખૂણું દોરીશું તો ઈ એફ અને અહીંયા બિંદુ ડી આપણું ખૂણો અહીંયા એ માટે દર્શાવ્યો છે કે જ્યારે આપણે રચના કરતા હોઈએ ત્યારે પેજને આપણે વારંવાર ફેરવવું ન પડે અહીંયા જુઓ ડીનું માપ છે આઠ સેન્ટીમીટર અને ઇ એફનું માપ પાંચ સેન્ટીમીટર છે તો સૌપ્રથમ આપણે કોની રચના કરીશું બરાબર ઈ એફની રચના કરીશું તો ઈ એફનું માપ કેટલું છે બરાબર પાંચ સેન્ટીમીટર તો ઇફ પાંચ સેન્ટીમીટર હવે કોની રચના કરીશું બરાબર સાઈઠના ખૂણાની હવે સાઈઠનું ખૂણો કઈ રીતના દોરો એ તો આપણને યાદ છે તો યોગ્ય માપનું આપણે ત્રિજ્યા લઈશું અને એને કેન્દ્ર લઈને ચાપ મારીશું ત્યારબાદ ચાપ જ્યાં છે દે તે બિંદુને કેન્દ્ર લઈ અને તેટલી જ માપનું આપણે ચાપ મારીશું અગાઉના ચાપને જ્યાં છે દે ત્યાંને આપણે નામ આપી દઈએ અહીંયા નામ આપી દઈએ એ એ નામ આપી દઈએ બી તો ઈ બીને આપણે જોડી દઈશું હવે આપણને ખ્યાલ છે કે ડીઈ બરાબર આઠ સેન્ટીમીટર લેવાનું છે તો આપણે માપ પટ્ટી અને પરિકરની મદદથી આઠ સેન્ટીમીટર માપ લઈશું અને એને કેન્દ્ર લઈ આ કિરણ જ્યાં મળે છે ત્યાં આપણે ચાપ મારીશું તો જુઓ ચાપ કિરણને જ્યાં છેદે ત્યાં આપણે ડી નામ આપીશું હવે આપણે શું કરીશું બરાબર ડીએફને આપણે જોડી દઈશું તો જુઓ આ આપણો માગેલા માપનો ત્રિકોણ તૈયાર તો તમે જ્યારે આ ખૂણાનું માપન કરશો તો તે કેટલા અંશનું હશે બરાબર સાહીઠના અંશનો હશે તો આ રીતે આપણે ત્રિકોણની રચના કરી શકીએ છીએ મિત્રો આપણે અહીં ખૂણાની અને ત્રિકોણની રચના જોઈ આ ઉપરાંતના પણ આપણે ત્રિકોણની રચના ગયા વર્ષે કરી હતી હા એક કાટખૂણો આપેલો હોય કર્ણ અને એક બાજુનું માપ આપેલું હોય તો તેના આધારે પણ ત્રિકોણની રચના જોઈ હતી અને આ ઉપરાંત બીજા પ્રકારના ત્રિકોણની પણ રચના આપણે કરી હતી બરાબર ને તો તમને અહીં આપણે બે ત્રિકોણની રચના કરાઈ તો તેના આધારે તમને બાકીના ત્રિકોણની રચના સરળતાથી તમે કરી શકશો અને હા આપણે જુદા જુદામાં આપણા ખૂણાઓની રચના કરી હતી બરાબર તો અહીં આપણે નેવના અને સાઠના ખૂણાની રચના કરી બરાબર સાઠના ખૂણાની ક્યાં કરી બરાબર ત્રિકોણની અંદર ત્યારે ત્રિકોણની રચના કરતા હતા ત્યારે આપણે સાઠના ખૂણાની રચના કરી તો આ જ રીતે બાકીના ખૂણાઓની રચના તમે જાતે કરવાનો પ્રયત્ન કરજો કારણ કે આ તો પુનરાવર્તન છે અને આપણી અગાઉના પણ માર્ગ ધોરણ સાતમાં શીખી ગયા છે બરાબર ને હા જો તમને અહીંયા કોઈ મુદ્દો ખ્યાલ ના આવે તો તમે તમારા વાલીની મદદ લઈ શકો છો તમારા શિક્ષકની પણ મદદ લઈ શકો છો અને જો તમારી પાસે મોબાઈલ ઉપલબ્ધ હોય તો આપણે ગયા વર્ષના હોમ લર્નિંગની મદદથી અને દીક્ષા એપ્લિકેશનની અંદર પણ આ વિડિયો ઉપલબ્ધ છે તો તેની મદદથી તમે પુનરાવર્તન કરી અને આ મુદ્દાને વધારે યાદ કરી શકો છો બરાબર તો કરશો ને તો ધ્યાન રાખજો અને ચોકસાઈપૂર્વક પુનરાર્તન કરશું આપણે આવતાંકમાં ફરી મળીશું ત્યાં સુધી આવજો